આજ સવારે મારી દીકરી મારી ભત્રીજી હેતવી ગોરવાડી એનું એક્સિડન્ટ થઈ ગયું અને રોડ રસ્તાને હિસાબે આ એક્સિડન્ટ થયું છે. એ 150 ફૂટ રિંગ રોડ ઉપર કટારિયા ચોકડીથી ડાબી સાઈડ વળી એટલે કોલેજ જે જ્યાં આવે છે ત્યાં કણે આ ઘટના બની ગઈ છે. અને ઘટના સમજો કે ટ્રક ચાલક જે હતો એ તો ઘટના સ્થળે જ એની બેદરકારીના હિસાબે એ એક્સિડન્ટ કરીને અને દીકરી ઉપર આ વ્હીલ ફેરીને નીકળી ગયો અને ભાગી ગયો. અને એના હિસાબે આખી આ અમારી દીકરી જે છે એ અત્યારે મૃત પામી છે. અને એના હિસાબે રોડ રસ્તા અને એના હિસાબે ઘણું બધું ખરાબ વાહન ચાલકના હિસાબે રસ્તાના હિસાબે પણ આ ઘટના બની છે. 8 વાગે હા 8 વાગે આ ઘટના બની ગઈ હતી. દુઃખદ ઘટના છે અમારા માટે તો, પણ આમાં તંત્રની જવાબદારી તો આવે જ છે. બનાવ બન્યાનો સમય 8 આજુબાજુ હશે. મને મારા નાના બેને કોલ કર્યો, એ અમારા ઘરની બાજુમાં જ રહી, એ અમને કોલ કર્યો કે આવી રીતે મમ્મી પપ્પા ગયા છે બારે અને કંઈ નથી ગયા, બસ દીદીને લાગ્યું હોય એટલી એને ખબર હતી. મેં મારા મોટા બાપુને કોલ કર્યો કે શું હે શું નહીં ઘટનાની બનાવ. અને પછી હું અને મારો ફ્રેન્ડ અમે બંને ત્યાં પહોંચ્યા અને બધું જે હે રેસ્ક્યુ કર્યું હતું. પોલીસને અમે બધા 2 કલાકથી ઇન્ફોર્મ કરતા હતા કે તમે આવી રીતે બનાવ બન્યો છે તો રસ્તા ઉપર જલ્દી આવો, એમ ટ્રાફિક સર્જાઈ છે અને બીજું આવી રીતે મૃતદેહ ત્યાં રસ્તા ઉપર પડ્યો છે, તો એ બધી વ્યાજબી વાત તો છે નહીં.